नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण अगियार कॉमर्स प्रकरण बे व्यवहारों की असर अने खाता ना प्रकारों विषय अभ्यास करीशुं। तो एवा धंधाकीय व्यवहार नो अर्थ पहेलो मुद्दो छे। धंधाकीय व्यवहार नो अर्थ, तो एवा धंधाकीय व्यवहार एटले बे के वधु व्यक्तिओ वच्चे धंधा माटेनी वस्तुओं के सेवाओं नी रोकड़मां अथवा उधार फेर बदली ध्यान राखो। व्याख्या बराबर समझो के धंधाकीय व्यवहार कोने कहेवाय। तो धंधाकीय व्यवहार एटले बे के वधु व्यक्तिओ, एक व्यक्ति एक पक्षकार खरीदता होय, बीजो पक्षकार वेचता होय, आम बे पक्षकारो वच्चे धंधा माटे वस्तु होय के सेवा होय। वस्तु पण होय शके के सेवा पण होय शके। तो वस्तुओ के सेवाओनी रोकड़मां अथवा शाख पर फेर बदली तेने धंधाकीय व्यवहार कहेवामां आवे छे। तो पहला मुद्दा धंधाकीय व्यवहार एटले एवा व्यवहार के जेनु मूल्य नाणामां आंकी शके तेवा व्यवहारोने धंधाकीय व्यवहार के आर्थिक व्यवहार कहेवामां आवे छे। अने खास तो महत्वपूर्ण विनिमय थतो होय छे, बे पक्षकारो वच्चे जे व्यवहार थाय तेमां वस्तु के सेवानो विनिमय थतो होय। एक पक्षकार वस्तु के सेवा खरीदनार होय अने बीजो पक्षकार वस्तु के सेवा वेचनार होय छे अने मालिकीनी फेरबदली थती होय छे। वेचनार पासे जे वस्तुनी मालिकी छे ए खरीद्या पछी खरीदनार पासे मालिकीनी फेरबदली थती होय छे। હવે ધંધાકીય વ્યવહારમાં મુખ્ય બે પ્રકાર હોય છે, એક આર્થિક વ્યવહાર અને બીજો બિન આર્થિક વ્યવહાર। તો આપણે આર્થિક વ્યવહાર વિશે જોઈએ। આર્થિક વ્યવહાર કોને કહીએ છીએ? તો આર્થિક વ્યવહાર એટલે એવો વ્યવહાર કે જેમાં, એટલે એવા વ્યવહાર કે જેનું મૂલ્ય નાણામાં અથવા નાણાકીય પ્રવૃત્તિમાં એ મૂલ્યને આપી શકીએ તેવા વ્યવહારોને આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે। ફરી વાર ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, આર્થિક વ્યવહાર એટલે જે વ્યવહાર નાણામાં અથવા નાણાના મૂલ્યમાં આપી શકાય તેવા વ્યવહારોને આર્થિક વ્યવહારો કહેવામાં આવે છે। અને હિસાબી પદ્ધતિમાં આર્થિક વ્યવહારોની જ નોંધ કરવામાં આવે છે, બિન આર્થિક વ્યવહારોની નોંધ હિસાબી ચોપડામાં કરવામાં આવતી નથી। એટલે આર્થિક વ્યવહારોની હિસાબી ચોપડામાં નોંધ કરવામાં આવે છે। તો એવા વ્યવહારો કે જેનું મૂલ્ય નાણામાં આપી શકાય, કોઈ પણ વ્યવહાર હોય પણ એનું મૂલ્ય નાણામાં આપી શકીએ, તો એવા વ્યવહારોને આર્થિક વ્યવહારો કહેવામાં હવે આર્થિક વ્યવહારોના મુખ્ય ત્રણ પ્રકાર છે। પહેલો મુદ્દો છે એમાં રોકડ વ્યવહાર, બીજો ઉધાર કે શાખનો વ્યવહાર અને ત્રીજો અન્ય વ્યવહાર। તો રોકડ વ્યવહાર કોને કહેવાય? તો જે વ્યવહારમાં રોકડની આપ લે તાત્કાલિક થતી હોય તેવા વ્યવહારોને રોકડ વ્યવહાર કહેવામાં આવે છે। એટલે કે જ્યારે પણ બે પક્ષકારો વચ્ચે વિનિમય થાય ત્યારે એક પક્ષકાર રોકડની ચૂકવણી તાત્કાલિક તે સમય કરે છે, તો એવા વ્યવહારને રોકડ વ્યવહાર કહેવામાં આવે છે। મોટાભાગના વેપારીઓ રોકડ વ્યવહારનો જ આગ્રહ રાખતા હોય છે। રોકડ વ્યવહારમાં ભવિષ્યમાં ઉઘરાણીના પણ પ્રશ્નો રહેતા નથી, ગાથા મળવાની કોઈ સંભાવના નથી। એટલે રોકડ વ્યવહારમાં નાણાની નાણાની તાત્કાલિક છૂટા થઈ જાય છે, તેથી વેપારીઓને પાછળથી કોઈ મુશ્કેલી પડતી નથી। બીજો મુદ્દો છે ઉધાર કે શાખનો વ્યવહાર। તો મિત્રો, ઉધાર કે શાખનો વ્યવહાર એટલે ખરીદનાર અને વેચનાર જે બે પક્ષકારો હોય છે, તે પક્ષકારો વચ્ચે
करार થાય છે એક પક્ષકાર વસ્તુ કે સેવા ખરીદે છે બીજો પક્ષકાર વસ્તુ કે સેવાને વેચે છે માલિકની ફેરબદલી થાય છે પરંતુ નાણાંની ચૂકવણી થોડા સમય માટે મુલતવી રાખવામાં આવે છે તો એવા વ્યવહારને ઉદાર કે શાપનો વ્યવહાર કહેવામાં આવે છે ત્રીજો વ્યવહાર છે અન્ય વ્યવહાર તો જેવા રોકડ કે ઉધાર નથી એવા વ્યવહારોને અન્ય વ્યવહારો કહેવામાં આવે છે જેમાં બી વ્યક્તિના ખાતામાં જે વ્યવહારો છે એનો પણ એમાં સમાવેશ કરવામાં આવે છે તો આપણે આર્થિક વ્યવહારોના પ્રકારો જોયા એમાં પહેલો મુદ્દો જોયો રોકડ વ્યવહાર બીજો ઉધાર કે શાપનો વ્યવહાર અને ત્રીજો અન્ય વ્યવહાર એના પછીનો મુદ્દો છે બિન આર્થિક વ્યવહાર તો બિન આર્થિક વ્યવહાર કોને કહીશું તો જે વ્યવહાર નાણાંના મૂલ્યમાં આંકી ન શકાય તેવા વ્યવહારોને બિન આર્થિક વ્યવહારો કહેવામાં આવે છે ખરેખર ધ્યાન રાખો જે વ્યવહારો નાણાંના મૂલ્યમાં આંકી ન શકાય તેવા વ્યવહારોને બિન આર્થિક વ્યવહારો કહેવામાં આવે છે એટલે કે આ જે બિન આર્થિક વ્યવહારો છે એ બિન આર્થિક વ્યવહારોને નાણાંના મૂલ્યમાં વ્યવહારો આંકી શકાતા નથી આવા વ્યવહારો મોટાભાગે લાગણી પ્રેમ ભૂખ વગેરેને કારણે ઉદ્ભવતા હોય છે જેનું નાણાંના મૂલ્ય કંઈ હોતું નથી અને આવા વ્યવહારોને હિસાબી ચોપડામાં નોંધ કરવામાં આવતી નથી દાખલા તરીકે કોઈ શિક્ષક ગરીબ વિદ્યાર્થીને મફતમાં ભણાવે તો એ વ્યવહાર બિન આર્થિક વ્યવહાર થયો એ પ્રમાણે કોઈ ડૉક્ટર કોઈ ગરીબ દર્દીને મફતમાં દવા આપે તો એ વ્યવહાર પણ બિન આર્થિક વ્યવહાર છે એમાં કોઈ વિનિમય થતો નથી અને વિનિમય ન થાય તો એવા વ્યવહારોને બિન આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે રોકડ વ્યવહારોની શાખના વ્યવહારો જોયા એના થોડા ઉદાહરણ આપણે જોઈશું કે રોકડ વ્યવહાર કોને કહેવાય તો એના ઉદાહરણમાં પહેલો મુદ્દો જુઓ કે રૂપિયા 12,000 નો માલ રોકડેથી ખરીદ્યો તો આ વ્યવહાર કેવો કહેવાશે તો આ વ્યવહાર રોકડ વ્યવહાર છે કારણ કે એમાં રોકડનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે રૂપિયા 12,000 નો માલ રોકડેથી ખરીદ્યો તો આ વ્યવહાર રોકડ વ્યવહાર છે બીજો મુદ્દો છે એમાં રૂપિયા 500 મજૂરીના ચૂકવ્યા તો કોઈ પણ મજૂરને જે મજૂરી ચૂકવવામાં આવે મતલબ કે રોકડમાં ચૂકવવામાં આવતી હોય છે તો 500 રૂપિયા મજૂરને એની મજૂરીના ચૂકવ્યા તો આ પણ વ્યવહાર એ રોકડ વ્યવહાર ગણાશે ત્રીજો વ્યવહાર છે રૂપિયા 10,000ની મિલકત ખરીદી તો મિલકતમાં જમીન મકાન યંત્રો ફર્નિચર વગેરે આપણે મિલકત કહીશું તો 10,000ની મિલકત ખરીદી તો એ પણ રોકડથી મિલકત ખરીદી છે માટે આવા વ્યવહારને પણ આપણે રોકડ વ્યવહાર કહીશું એના પછી શાપનો વ્યવહાર તો શાપના વ્યવહારને બીજા શબ્દોમાં ઉધાર વ્યવહાર પણ કહેવામાં આવે છે તો એમાં પહેલો મુદ્દો છે 22,000માં જમીન શાપ પર ખરીદી તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો અહીં આપણે 22,000 શું ખરીદ્યું જમીન શાપ પર ખરીદી શાપ એટલે ઉધાર ઉધાર ખરીદી છે માટે વ્યવહાર થયો પરંતુ નાણાંની ચૂકવણી તાત્કાલિક કરવામાં આવી નથી કેટલોક સમય આ વ્યવહારમાં જે નાણાંની ચૂકવણી મુલતવી રાખવામાં આવી છે તેથી આવા વ્યવહારને શાપનો વ્યવહાર કે ઉધાર વ્યવહાર કહેવામાં આવશે અને બીજો મુદ્દો છે એમાં શાપના વ્યવહારમાં રૂપિયા 15,000નો માલ સુરેશને શાપ પર વેચ્યો હવે કેટલા માલ છે 15,000નો માલ કોને વેચ્યો